આજે જ મેં એ વર્તમાન પત્રમાં સવારે સમાચાર વાંચ્યા છે કે શહેરનો બક્ષી પંચ મોરચાનો અમારો પ્રમુખ નથી, વોર્ડ નંબર 14નો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર 14ના પ્રમુખ તરીકેની બક્ષી પંચ મોરચામાં જવાબદારી સંભાળે છે. આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે. પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે. હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું. એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં, આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે. આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે. એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લઈશું. કોર્પોરેટરનું નામ એવું સામે આવે છે કે પોલીસમાં તેને બચાવવા માટે ગયેલા. પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે. એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા. ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી. એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકે એને જવું જોઈએ. અત્યારે એવી વાત સામે આવી છે, આમ છતાં અમે આગળ તપાસ કરશું. ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, અગાઉ પણ પોલીસમાં જૈવિક ગુનો દાખલ થયેલો છે અને સરઘસ કાઢેલું છે. આ બાબતે કોઈ તમે નક્કર કાર્યવાહી કરવાના છો? ચોક્કસ કાર્યવાહી કરશું. જયદીપ જવાબદાર હશે તો જયદીપને માત્ર ને માત્ર આજે જ નોટિસ જશે અને 24 કલાકમાં એની પાસેથી ખુલાસો માગશું અને ત્યાર પછી એની સામે કાર્યવાહી કરશું.